રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત વરસાદની આગાહીથી. સુરતના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ થયો છે. સુરતના ઉધના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે. પાણી ઓસર્યા બાદ હવે ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો. સવારે રસ્તા પાણીમાં ગરકાવ હતા. હવામાન વિભાગની આગાહી વચ્ચે ફરી એકવાર ઉધના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. સુરતના અનેક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. આજથી ચાર દિવસ હવામાન વિભાગની આગાહી છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ વિદાય લેતા પહેલા ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. સુરત ઉધનાનો મેઇન રોડ કે જે નવસારી ને જોડતો આ રોડ છે, સવારના સમયે અહીંયા 2 થી 2.5 ફૂટ જેટલા પાણી ભરાયેલા હતા. ખાસ કરીને આખી રાત પડેલા વરસાદ બાદ અહીંયા પાણી ભરાયા હતા. પણ વહેલી સવારે વરસાદે વિરામ લેતા ધીરે ધીરે પાણી ઓસરી ગયા હતા. ફરી એક વખત ધીરી ગતિએ શરૂ થયેલા વરસાદ પોતાની ગતિ વધારી રહ્યો છે અને જો વરસાદ ગતિ વધારે તો ફરી એકવાર આ રોડ ઉપર પાણી ભરાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સુરતનો અઠવાલાઈક વિસ્તાર હોય, વરાછા હોય, કતારગામ હોય કે પછી ઉધના પાંડેસરા હોય, તમામ વિસ્તારોમાં વરસાદ ધીરી ગતિએ શરૂ થયો છે અને ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો ભારે વરસાદ બાદ સુરત શહેર પાણી પાણી થઈ ગયું છે. લિંબાયત વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી ભરાતા ડેપ્યુટી મેયરના ઘર પાસે જ અહીંયા તળાવ જેવો માહોલ જોવા મળ્યો. શહેરમાં ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. મનપાની ટીમ હરકતમાં આવી છે. ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ અહીંયા પહોંચી રહ્યા છે. હાલમાં પાણી નિકાલની કવાયત ચાલી રહી છે. વરસાદી પાણી ભરાતા મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ. સુરતમાં ધોધમાર વરસાદ. ભેસ્તાન વિસ્તારથી તસવીરો આવી રહી છે. જોઈ શકાય છે કે ભેસ્તાનમાં આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. બાટલી બોય નજીક પાણી ભરાતા ભારે હાલાકી પડી. સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. શહેરમાં ધોધમાર વરસાદથી ઘણા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. મનપાની પ્રી મોન્સૂન કામગીરીની અહીંયા પોલ ખુલી ગઈ. સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર સવાર બાદ ફરીવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઉધના અને નવસારી રોડ પર પાણી ફરી વળ્યા હતા. રોડ પર પાણી હોવાના કારણે વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હતા. મેઘરાજાની સવારીથી ધુઆંધાર બેટિંગ દેખાઈ રહી છે અને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોઈ શકાય છે. રોડ પર પાણી છે. વાહન ચાલકોને BRTS રૂટનો સહારો અવરજવર માટે લેવો પડી રહ્યો છે. હાલમાં વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાનું શરૂ થયું છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ થયો છે. મુખ્ય માર્ગમાં પાણી ભરાવાના કારણે કેટલાક વાહનો બંધ પણ પડી ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને રીતસર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં હાલ લોકો ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યા છે. ત્રણ અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છે. સુરતમાં લિંબાયત, ભેસ્તાન અને ઉધના આ ત્રણેય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. સવારમાં પણ ધીમી ધારે મેઘવર્ષા થઈ અને ત્યારબાદ સવારે 10 વાગ્યા પછી પણ મેઘમહેર યથાવત રહી હતી, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વહીવટીતંત્ર અને મનપાની ટીમ કેટલાક એવા વિસ્તારોમાં પણ પહોંચી રહી છે જ્યાં વધારે પાણી ભરાયેલા છે અને આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે ડેપ્યુટી મેયર સહિતના મનપાના જે કર્મચારીઓ છે તેઓ પહોંચી રહ્યા છે. તો ગુજરાતમાં 4 દિવસ રહેશે વરસાદી માહોલ. 4 દિવસ અલગ અલગ ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. આજે 2 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ મધ્યમ થઈ શકે છે. આવતીકાલે 27મીએ નર્મદા, તાપી જિલ્લામાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે અન્ય ભાગોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે, જેના કારણે ગાજવીજ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તો સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે, પરંતુ મેઘરાજા વિરામ નહીં લે. હવે ગુજરાતીઓ 2-2 વાવાઝોડા માટે રહેજો તૈયાર.
ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. ચોમાસુ ગુજરાતમાંથી સત્તાવાર રીતે વિદાય લેશે. ચોમાસાની વિદાયને લઈને હવામાન નિષ્ણાતોએ કેટલાક સંકેત આપ્યા છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાની વાત એ છે કે ગુજરાતમાંથી ભલે ચોમાસુ વિદાય લે, મેઘરાજા વિરામ નહીં લે, કેમ કે રાજ્ય પર એક બે નહીં બે બે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ ચોમાસાના વિદાયની પ્રક્રિયા 25 સપ્ટેમ્બર પછી શરૂ થશે. જો કે ચોમાસુ વિદાય લેવા છતાં પણ છુટકારો વરસાદથી તો નહીં જ મળે. રાજ્યમાં વરસાદ વરસી શકે છે, કેમ કે અરબસાગરમાં 28મી તારીખે સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 26 થી 29 તારીખ સુધી 2 દિવસ સુધી વરસાદી માહોલ રાજ્યમાં રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં આ સમયમાં વરસાદ પડે તેવી શક્યતા છે. બીજી તરફ ગરમીનું જોર વધશે. ઓક્ટોબરમાં લોકોને વાવાઝોડા માટે તૈયાર રહેવું પડશે. અંબાલાલનું માનીએ તો હવે વાવાઝોડું આવશે. બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે. 30 સપ્ટેમ્બરથી ચક્રવાત સક્રિય થશે. ડિસેમ્બર સુધી ચાલુ રહેશે ચક્રવાત. 2 થી 14 ઓક્ટોબરમાં મોટું ચક્રવાત આવશે. આ ચક્રવાત ગુજરાત માટે ભારે વરસાદ લાવશે. હવે વાત ભાદરવી પૂનમના મેળાની. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે ત્રીજો દિવસ. 2 દિવસમાં 7.43 લાખ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા. 2 દિવસમાં 4.68 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. મંદિર ટ્રસ્ટના વિવિધ પ્રસાદ કેન્દ્રો ઉપર 2.16 લાખ પ્રસાદના પેકેટનું વેચાણ થયું. માત્ર ચીકીના પ્રસાદનું 9,000 વેચાણ થયું, જ્યારે અંબાજી મંદિર ગઈકાલે દાન ભેટની આવક 19,10,000 થઈ ગઈ. બીજા દિવસે શિખરે 332 ધજાઓ ચડી. અંબાજી શહેરમાં ઓનલાઈન પ્રસાદ વેચાણ માટે 6 વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા. તો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અંબાજીથી. મહેન્દ્ર અગ્રવાલ મારી સાથે જોડાયા છે. મહેન્દ્ર, અંબાજીમાં આજે મેળાનો ત્રીજો દિવસ છે, કેવો માહોલ છે આજે? પણ પંકજ, આપને બતાવી દઉં કે જે રીતે મેળાના 2 દિવસ પસાર થયા છે, લગભગ 7.5 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે. અને આજે મેળાનો ત્રીજો દિવસ છે, ત્યારે ચોક્કસપણે કહીશ કે આ જે ત્રીજો દિવસ છે એ પણ આજે માનવ મહેરામણ અંબાજી ખાતે ઉમટી રહ્યો છે. આપણે ચોક્કસ બતાવવા માંગીશ કે જે રીતે મોટી સંખ્યામાં યાત્રિકો જે છે, ખાસ કરીને 52 ગજની ધજાઓ છે, 52 ગજની ધજા હોય કે રથ સાથે છે, એ રથડાઓ લઈને અંબાજી ધામે પહોંચી રહ્યા છે. અને મોટી સંખ્યામાં ભક્તો છે. અંબાજી સમગ્ર ધામ છે ગોલમાળી પે જૈત્ય અંબેના નાસ્તિક રહ્યો છે અને માતાજીના રથ સાથે અંબાજી પહોંચી રહ્યા છે. ત્રીજો દિવસે જે રીતે વસ્તી છે, ગત વર્ષે એમ કે 35 લાખ વસ્તી જે હતી, તે આ વખતે 35 લાખ કરતાં વધુ યાત્રિકો માં અંબાના દર્શનનો લાભ એવું લાગી રહ્યો છે. અને આ વખતે જે સરકારી તંત્ર છે એ લગભગ 40 લાખ જેટલા શ્રદ્ધાળુ અંબાજી પૂરશે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. અને આજે ત્રીજા દિવસે તે મોટી સંખ્યામાં ભક્તો અહીં અંબાજી મૂકે છે. ચોક્કસપણે મારી સાથે એક શ્રદ્ધાળુ છે, દૂરથી ચાલીને આવેલા છે, પોતાનો સંગ લઈ એમને પૂછવાનો પ્રયત્ન કરીશ. આપ કયા ગામ કહો છો, કેટલા કિલોમીટરથી આવો છો અને કેવો અનુભવ રહ્યો? મારું ગામ કુની છે, ગતેશ્વર તાલુકો છે, જિલ્લો ખેડા. અમારે અહીંયાથી 225 કિલોમીટરનું અમારા અંતર છે. એક અઠવાડિયામાં અમે પદયાત્રા કરીએ છીએ અને અમારે આ પદયાત્રા 16મા વર્ષમાં અમારો મંગળ પ્રવેશ થઈ ચૂક્યો છે. આમાં આપ અંબાજી પહોંચો છો, આપણો અનુભવ કેવો રહ્યો છે અને અંબાજીની વ્યવસ્થામાં શું કામ લાગે છે? વ્યવસ્થા તો બધી સારી જ હોય છે, સેવા કેન્દ્રો પણ એટલા સારા હોય છે, પછી પોલીસ છે, આ છે, એમના તરફથી પણ સારો એવો રિસ્પોન્સ મળે છે અમને, પ્રશાસન પણ સારું છે. ને બીજું કે જે પ્રશાસનમાં માન લો કે રસ્તામાં અમને કંઈ થયું અને પ્રશાસનવાળા ગમે તે આવે કે શું થયું છે તો અમને તરત મદદ કરે છે, એ લોકો તત્પરતા પણ રાખે છે મદદ કરવાની. ખાસ કરીને આપણે પૂછવા માગીશ કે હાલ તબક્કે જે રીતે વરસાદની સિઝન છે અને આ વિસ્તારમાં હમણાં વરસાદ નથી અને ખાસ કરીને તડકો પડી રહ્યો છે, એનો અનુભવ કેવો લાગે છે? તડકામાં તો એવું છે કે તડકામાં નીકળીએ પણ સેવાવાળા હોય છે, બધા ભાઈઓ હોય, ગમે તે સેવા કેન્દ્રો હોય છે, એ લોકો પોતાની સાધન મારફતે પણ અમને સેવા પૂરી પાડે છે. વરસાદ તો થયો છે, 2 દિવસ પહેલાં પણ વરસાદ જોર થયો હતો, ગઈકાલે પણ થયો હતો અમારી ઉપર વરસાદ. પણ માને આશીર્વાદ છે, માને શક્તિ એવી આપે છે અમને કે ગમે એવા અવરોધો આવે પણ અમે પાર પડી જઈએ છીએ.
ચોક્કસપણે પંકજ, જે રીતે શ્રદ્ધાળુઓ બતાવી રહ્યા છે કે અમુક વિસ્તારોમાં વરસાદ છે ને અંબાજીમાં વરસાદ નથી, જ્યાં વરસાદ છે ત્યાંથી માતાજી એમને શક્તિ પ્રદાન કરે છે, અને જે કેમ્પોની સુવિધા છે કેમ્પોની સુવિધા સારી છે, પોલીસ એમને મદદ કરી રહી છે, અને એ જ રીતે આજે સંઘવીઓ જે છે પદયાત્રા અંબાજી પહોંચી રહ્યા છે અને એમને મેળાનો સારો અનુભવ થયો. 14 વર્ષથી અંબાજી પહોંચી રહ્યા છે, ત્યારે આ વર્ષે પણ સુચારુરૂપની વ્યવસ્થા જે ગોઠવેલી છે તેને લઈ આજે અંબાજી પહોંચી રહ્યા છે. પંકજ જી મહેન્દ્ર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો અંબાજીમાં જબરજસ્ત ભક્તિમય માહોલ જોઈ શકાય છે અને દૂર દૂરથી પગપાળા યાત્રાળુઓના સંઘો અત્યારે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. તો ઘણા લાખો જેટલા ભક્તોએ તો અત્યાર સુધી દર્શન પણ કરી લીધા છે, કારણ કે મહામેળો શરૂ થયો એ પહેલાના ઘણા દર્શકો જે યાત્રાળુઓ છે તેમણે માતાજીના દર્શન કર્યા છે. અંબાજીમાં ભાદરવી પૂનમ નિમિત્તે યોજાતા મેળામાં લાખો ભક્તો ઉમટી રહ્યા છે, ત્યારે ભાદરવી પૂનમના દર્શન માટે પદયાત્રીઓ પણ પહોંચતા હોય છે. અનેક ભક્તો દ્વારા સેવા કેમ્પો ચલાવવામાં આવી રહ્યા છે, ખાણીપીણીની વસ્તુઓ આપવામાં આવી રહી છે. ખેરાલુ સતલાસણા રોડ પર એક ગ્રુપ દ્વારા ખીચુનો સેવા કેમ્પ યોજવામાં આવ્યો. હાલમાં મોટા પ્રમાણમાં ભક્તો સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે. કે અમે એક જગ્યાએ સ્થાયી કેમ્પ કરીએ અને એ કેમ્પ સ્થાયી કરવામાં શું વસ્તુ પ્રસાદી તરીકે ભક્તોને આપીએ, તો એના માટે ખૂબ ગહન ચર્ચા બાદ અમે ખીચું અમે પસંદ કર્યું. ખીચું પસંદ કરવાનું કારણ એટલું જ છે કે જે કોઈ ભક્તોને ચાલવામાં કોઈ પણ જાતની તકલીફ કરતું નથી, પાચનથી લઈ અને દરેક બાબતે ગરમ ગરમ વસ્તુ હોય, ખાવાની મજા આવે, અને દરેક ભાઈઓ અને બહેનોને ગમતી વસ્તુ છે, બાળકો હોય તો બાળકોને પણ ગમતી વસ્તુ છે. જામનગરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરની અડફેટે એકનું મોત થઈ ગયું અને એક વ્યક્તિ ઘવાયો છે. બાઇક પર જતા બે સગા ભાઈઓને ટક્કર મારી હતી. બે દિવસ પહેલા કારખાનાથી પરત ફરી રહેલા બે ભાઈઓને ટક્કર મારી મહેશ સોલંકી નામના યુવકનું મોત થયું, જ્યારે પ્રકાશ નામનો ભાઈ સારવાર હેઠળ છે. ખીજડીયાથી ઠેવા બાયપાસ પાસેનો આ બનાવ છે. તો જામનગરમાં પણ રખડતી રંજાડતી લોકો એટલી હદે પરેશાન છે કે હજુ સુધી તેનો કોઈ નિકાલ આવી નથી રહ્યો. સંવાદદાતા જામનગરથી કિંજલ કારસરિયા જોડાયા છે. કિંજલ, રખડતા ઢોરનો આતંક લગાતાર એક પછી એક લોકોનો જીવ લઈ રહ્યો છે, પ્રશાસન શું કરી રહ્યું છે, અત્યાર સુધી શું પગલાં લેવાયા? બિલકુલ પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે, રખડતી રંજાડનો આતંક એ જામનગર માટે કોઈ નવી વાત નથી. જામનગર જાણે ગોકુળ યુગ નામ બન્યું હોય ને ઢોર છે તે ગમે ત્યાં આટા માતા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. અગાઉ પણ અનેક વખત રખડતી રંજાડે અનેક લોકોના જીવ લીધા છે, લોકોના ઘર સુધી પણ આ રખડતી રંજાડ તે પહોંચી છે. તાજેતરમાં જ શુક્રવારે છે ચોકલેટના કારખાનામાં કામ કરતા બે ભાઈઓ મહેશ સોલંકી અને પ્રકાશ સોલંકી આ બંને ભાઈઓ પોતાની જે એક્ટિવા છે તે લઈ અને ઘર તરફ આવતા હતા, ત્યારે જ જામનગર રાજકોટ તરફનો જે ધોરીમાર્ગ છે ત્યાં ખીજડીયા બાયપાસ છે આથી ઠેબા બાયપાસ વચ્ચે આવેલા જે સમરસ હોસ્ટેલ છે ત્યાં નજીક જ કુટીઓ વચ્ચે ઉતરતા આ જે એક્ટિવા છે તે ફંગોળાયું હતું ને એક્ટિવાનો કચડ ગાળ નીકળી ગયો હતો. આ ઘટનામાં બંને જે ભાઈઓ છે તે ખૂબ ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારે આ જે મહેશ સોલંકી નામનો જે 18 વર્ષનો આશાસ્પદ યુવાન છે આ યુવાનને આઈસીયુમાં સારવાર આપવામાં આવી હતી, તે દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. આ ઉપરાંત પ્રકાશ સોલંકી નામનો જે યુવાન છે તેને પણ હાડકામાં ગંભીર ઈજા થઈ છે, એટલે હાથનું અત્યારે જે ઓર્થોપેડિકમાં ઓપરેશન છે તે ચાલી રહ્યું છે. બે ભાઈઓ છે સગા ભાઈઓને હાલ જે નોકરીએથી ઘરે આવી રહ્યા હતા અને ઘર તરફ પ્રયાણ કરે તે પહેલા જ કાળ આંબી ગયો, કારણ કે જે પ્રકારે રખડતી આતંક છે તે રખડતા ઢોરે અડફેટે લેતા આતંકનો ભોગ છે તે આ યુવાન બન્યો છે. હજી પણ કેટલાય આ પ્રકારના કિસ્સાઓ છે તે અગાઉ બની ચૂક્યા છે, છતાં પણ કોઈ પણ જાતનું તંત્ર દ્વારા પગલાં ન લેવામાં આવતું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. ઢોર પકડવાની કામગીરી તો ચાલી રહી છે, પરંતુ ઢોર છે તે હજી રસ્તા ઉપર રજડી રહ્યા છે, તેની પાછળ તંત્રની નક્કર કામગીરીનો અભાવ છે તે ચોક્કસ કહી શકાય. જી જી કિંજલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો જામનગરમાં આ તસવીરો જે સામે આવી રહી છે એ ખરેખર પ્રશાસનની આંખો ઉઘાડી રહી છે. હવે તો વહીવટીતંત્રએ પગલાં લેવા પડશે, કારણ કે હવે રખડતા ઢોરની અડફેટે લોકોના જીવ જઈ રહ્યા છે. તો ક્યાં સુધી નિર્દોષ લોકોનો આ રીતે ભોગ લેવાશે? જામનગર મનપાનું વહીવટીતંત્ર હવે એક્શન લે તે ખૂબ જરૂરી છે.
રાજકોટના જામકંડોરણામાં કેબિનેટ મંત્રીઓની ઉપસ્થિતિમાં વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાયા અને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું. રાજકોટ જિલ્લા બેંક, સહકારી સંઘ, ખરીદ વેચાણ સંઘ, જિલ્લા કોઓપરેટીવ કોટન માર્કેટિંગ યુનિયન, ડિસ્ટ્રીક્ટ કોઓપરેટીવ બેંક સહિતના કર્મચારીઓની સંયુક્ત મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં પ્રમુખોનું સન્માન, અકસ્માત વીમા ચેકનું વિતરણ કરાયું અને સહકારી શિબિરનું પણ આયોજન થયું. સમારંભના રાજ્યમંત્રી કુંવરજી બાવળીયા, જગદીશ વિશ્વકર્મા, દિલીપ સંઘાણી, ભરત બોગરા સહિતના મંત્રીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. રાજ્યના વધુ સમાચારો જોઈશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે.